ડ્યુમા ગાંધીપુરા કોમ્યુનિટી હોલ ખાતે સરગમ યુવા મંડળ દ્વારા સંચાલિત પ્રયાસ વ્યસન મુક્તિ અને પુનઃવ્યસન કેન્દ્ર તેમજ દંતોપંત ઠેકડીની રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ કેન્દ્ર દ્વારા બે દિવસીય મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મામલતદાર, નગરપાલિકાના કાઉન્સિલર, સરગમ યુવા મંડળના સંસ્થાપક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં 50 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો, જેમાં મહિલા હેલ્પલાઇન, બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સશક્તિકરણ, મહિલાઓને લગતી આરોગ્યની યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મારું નામ વિનોદ જેઠવા છે અને સામાજિક કાર્યકર તરીકે હું છેલ્લા 20 વર્ષથી દીવ જિલ્લાની અંદર વિભિન્ન પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરું છું. દત્તોપંત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ, જે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયનો એક વિભાગ છે, એમના દ્વારા હું છેલ્લા 20 વર્ષથી એઝ અ ફેસિલિટેટર તરીકે કામ કરું છું અને અમે બે દિવસના મહિલાઓને માટેના કાર્યક્રમોનું આયોજન કરેલ છે. એ જ ભાગરૂપે અહીંયા 2 દિવસનું મહિલા જાગૃતતા શિબિરનું આયોજન. મારું જે ઓર્ગેનાઇઝેશન છે સરગમ યુવા મંડળ, એ 20 વર્ષથી દીવ જિલ્લાની અંદર કાર્યરત છે. ભૂતકાળમાં પણ અમે HIV એડ્સ ઉપર 10 વર્ષ સુધી અહીંયા ટાર્ગેટેડ ઇન્ટરવેન્શન નામનો પ્રોજેક્ટ ચલાવ્યો. અત્યારે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સમાજ સુરક્ષા વિભાગ તરફથી અમને IRCA, કે જે ઇન્ટિગ્રેટેડ રિહેબિલિટેશન સેન્ટર ફોર એડિક્ટ, એટલે કે નશામુક્તિ અને પુનર્વસન કેન્દ્ર, આ કેન્દ્ર રાજકોટ જિલ્લાના વીરનગર ગામે એક આંખનું દવાખાનું આવેલું છે, ત્યાં નશામુક્તિ કેન્દ્ર ભારત સરકાર તરફથી ચાલે છે. એ પછીનું દીવની અંદર આ બીજું નશામુક્તિ કેન્દ્ર આટલા વિસ્તારમાં છે અને આ નશામુક્તિ કેન્દ્રને અહીંયા મંજૂરી મેળવવા માટે કરીને છેલ્લા 3 વર્ષથી અમારી સંસ્થા ખૂબ મહેનત કરી. અમે લોકોએ અહીંની જે એડમિનિસ્ટ્રેશન છે એમને નિયમો પ્રમાણે ઓનલાઈન પોર્ટલથી ફાઇલ પુટઅપ કરી દીધી અને એ પ્રમાણે એ લોકો પ્રોસેસ થઈ અને દમણ દીવ UT એડમિનિસ્ટ્રેશન દ્વારા અમારે દિલ્હી ફાઇલ અમારી ગઈ અને ત્યાંથી અમને મંજૂરી મળી અને આજે અમે વ્યસન મુક્તિ કેન્દ્ર દીવમાં મારુતિનગર જેઠીભાઈ બસ સ્ટેન્ડ પાસે અમારું પ્રયાસ ડી એડિક્શન સેન્ટર, એટલે કે પ્રયાસ વ્યસન મુક્તિ અને પુનર્વસન કેન્દ્ર ચાલે છે. આ કેન્દ્રની અંદર અમારી પાસે 15 જણાનો સ્ટાફ છે. આ 15 બેડનું સેન્ટર છે અને આની ઉપરમાં અમે જે લોકો અલગ અલગ પ્રકારના નશો કરે છે, જેવું કે આપણે આલ્કોહોલિક વધારે છે, આલ્કોહોલનું સેવન કરવાવાળા સૌથી વધારે છે, તો એ લોકોને અમે અમારા સોશિયલ વર્કર, અમારા કાઉન્સિલર, અમારા ફિલ્ડ વર્કર એ ફિલ્ડમાં જઈ અને એ લોકોનો સંપર્ક કરે છે અને અમારા સેન્ટર સુધી લાવે છે. એમના ફેમિલી કાઉન્સિલિંગ થાય છે, જે પેશન્ટ આવે છે એના ફ્રી કાઉન્સિલિંગ થાય છે. અમારી પાસે MD ડૉક્ટર છે, કે સવારથી અમારા OPD ટાઈમની અંદર એમની OPD થાય છે, અમે એમને દવાઓ આપીએ છીએ, એના કાઉન્સિલિંગ કરીએ છીએ, નશો કેવી રીતે છોડશે એના માટેને અમે એને માર્ગદર્શક આપીએ છીએ અને અમારો પ્રયાસ એવો છે કે આ પ્રયાસ ડિડિક્શનના માધ્યમથી દીવની અંદર, આ જિલ્લાની અંદર વધુમાં વધુ લોકો નશો છોડે અને નશામુક્ત જિલ્લો થાય એવો અમારો પ્રયાસ છે. સંસ્થાના બીજા પણ ઘણા બધા અમારા વિભિન્ન પ્રકારના કાર્યક્રમો છે, જેમ કે અમે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હસ્તશિલ્પ યોજના, જે ભારત સરકારની વસ્ત્ર મંત્રાલયની એક યોજના છે, એના માટે પણ અમે પ્રપોઝલ મૂકેલી છે. ભવિષ્યની અંદર એ સિવાયના પણ ઘણા બધા કાર્યક્રમો અમે અહીંયા કરવા માગીએ છીએ. ખાસ કરીને અમે એક વૃદ્ધાશ્રમને માટે કરીને પણ અમે પ્રપોઝલ મૂકવાના છીએ. તો આવા કાર્યક્રમો કરી અને અમે લોકોને સેવા પૂરી પાડવાની એક અમારો એક પ્રયાસ છે. ભવિષ્યની અંદર આ જિલ્લાની અંદર સંસ્થા વતી અમારાથી જે કંઈ પણ થઈ શકે એ અન્યાયનો જિલ્લા પ્રશાસન અને દમણ દીવ એડમિનિસ્ટ્રેશન સારા કામને બિરદાવે છે. અહીંના માની કલેક્ટર મહોદયા, એની ગાઈ મેડમ છે, એમને પણ અમે ઓલ સ્ટાફ સાથે મળવા માટે ગયા હતા, એમને પણ ખૂબ સરસ રિસ્પોન્સ આપ્યો છે. તો આ જોતાં એવું લાગે છે કે અમે કોઈ પણ કામને એક સારું પરિણામ, સારું રિઝલ્ટ અમે આપવા માટે અમને પ્રેરણા મળી છે જિલ્લા પ્રશાસન તરફથી અને પ્રશાસન અમને ખૂબ જ સહયોગ કરે છે. આજથી જ પહેલાંથી પ્રશાસન અમને ખૂબ જ સહયોગ કરે છે. તો એડમિનિસ્ટ્રેશનનું ખાસ કરીને સમાજ કલ્યાણ ડિપાર્ટમેન્ટ, કે જેની અંદર અમે સૌથી વધારે અમને મદદ મળી હોય તો દમણમાં અમારા સમાજ કલ્યાણ અધિકારી છે મોનિકાબેન, એમણે પણ અમને ખૂબ આ
પ્રોજેક્ટ લાવવા માટે કરીને ખૂબ હેલ્પ કરી છે અને ખૂબ અમને સહયોગ કર્યો છે. એવી રીતે અમારા અહીંયા મૈત્રીબેન છે, એમનું પણ મામલતદાર સાહેબ સી ડી વાજા જે આપણા કાર્યક્રમમાં આજે ઉપસ્થિત હતા, એઓ પણ ખૂબ પોઝિટિવ છે, આવા કામોમાં ખૂબ અમને સાથ આપે છે અને એમનો પણ ખૂબ સહયોગ રહ્યો છે. એવી રીતે અને અમારી સંસ્થાની ખાસ કરીને હું એક તમને એક ખાસિયત હું તમને કહીશ કે અમારી સંસ્થાની અંદર જે એમ્પ્લોય તરીકે નોકરી કરે છે જે લોકો, એ અમારા સંસ્થાના અનુભવ લીધા પછી અત્યારે લગભગ કલેક્ટરના પ્રાંગણની અંદર 3 અધિકારી એવા છે કે જે અમારી અને ગુજરાતના MSW થયેલા, ફ્રેશ MSW થયેલા પણ અમારી પાસે ઇન્ટર્નશીપ માટે આવે છે અને અમે લોકોને અહીંથી પરિપક્વ કરીએ છીએ, તૈયાર કરીએ છીએ. મુખ્ય ધ્યેય અને મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ એંગલથી અમે એક સમાજનો સારા માર્ગે જવા માટે કરીને અને એના પુનર્વસન માટે કરીને અથવા તો એક સારા એક સમાજની સ્થાપના કરવા માટે કરીને અમારી સૌની અમારી એવી પૂર્ણ તૈયારી છે. આપ સૌ અમને સહયોગ કરશો એવી હું આપ સૌ પાસે અપેક્ષા રાખું છું અને સૌનો હું આભાર વ્યક્ત કરું છું. અને આ સંસ્થા હંમેશા રહેશે, વ્યક્તિ નહીં રહી પણ સંસ્થા રહેશે. અને આ સંસ્થા હું એવું ઈચ્છું છું કે દીવમાં એક પ્રેરણાનો સ્ત્રોત બને એવું હું ઈચ્છું છું. લોકોનો સાથ સહયોગ મળે છે, હું તમામે તમામ લોકોનો આભાર છું. તો પણ ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ, શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકાર અને ક્ષેત્રીય નિર્દેશાલય રાજકોટ અને અમારા સરગમ યુવા મંડળના સંયુક્ત ઉપક્રમે જે 2 દિવસનું મહિલા જાગૃતતા શિબિર છે, આ મહિલા જાગૃતતા શિબિરની અંદર ખાસ કરીને અમે બહેનોને બચત, સેલ્ફ હેલ્પ ગ્રુપ, મહિલા સશક્તિકરણ, બેટી બચાવો, મહિલા આરોગ્ય, એ સિવાયની ફેમિલી બજેટ કેમ બનાવવાનું, અંધશ્રદ્ધા નાબૂદી, આ અલગ અલગ વિષયો ઉપર અલગ અલગ વિષય નિષ્ણાંત અહીંયા આવશે અને એ બહેનોને માર્ગદર્શન આપશે. આ 2 દિવસના કાર્યક્રમમાં જે બહેનો આ કાર્યક્રમમાં જોડાય છે એ બહેનોને સરકાર તરફથી એવું આયોજન કરવામાં આવ્યું છે કે જે બહેન પ્રતિભાગી તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એમને પર ડેના 200 રૂપિયા લેખે 2 દિવસના 400 રૂપિયા એ લોકોના અકાઉન્ટની અંદર જમા કરવામાં આવે છે. સરકાર એવું માને છે કે કામ ધંધો છોડી અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી છે એટલે એમને પર ટાઈમ એલાઉન્સ તરીકે આપવામાં આવે છે. આ રીતના અમારો 2 દિવસનો આ કાર્યક્રમ રહેશે. આવતીકાલે કાર્યક્રમ સાંજે પૂર્ણ થઈ જશે. અને અહીંયા વિનોદભાઈ દ્વારા સરગમ યુવા મંડળ NGOના જે ક્લાસીસ ચાલે છે એમાં મેં 2 દિવસ મારો સમય આપ્યો હતો અને એમાં એના દ્વારા મને એટલી બધી માહિતી મળી કે જેના માટે બહેનોને જે જે તકલીફ પડતી હતી તો એ ક્યાં કોન્ટેક કરો એને મૂંઝવણ થતી હતી. તો આજે એનાથી જાણવા મળ્યું કે 1-1 કોલ સેન્ટર ઉપરથી આપણે કોઈ પણ તકલીફ થઈ હોય તો આપણે એના માટે આપણે એનો કોન્ટેક કરી શકીએ અને એ આવીને આપણે હેલ્પ કરે છે. અને એના અનુસાર આપણે દીકરીને પણ સમજાવી શકીએ કે તમને ભવિષ્યમાં ક્યારે પણ તકલીફ પડે તો તમે 1-1 કોલ કરો. અને બીજી માહિતી કે ઘોઘલાથી જે ડૉક્ટર આવે છે ગઢવી સાહેબ, જેને બહેનોને અને જે ખાસ કરીને જે 40 વર્ષની અંદરની જે એજની જે દીકરીઓ છે એને જે પ્રોબ્લેમ થાય છે એની જે માહિતી હતી એ પણ આપો. એના દ્વારા પણ આપણે આપણી દીકરીઓને માહિતી આપી શકીએ કે જ્યારે એને જે સમયમાં પીરિયડના સમય દરમિયાન એને જે તકલીફ આપતી પડતી હોય તો આપણે એને લઈ જઈને એને સમજાવી, છતાંય ન સમજાવી શકીએ તો આપણે એના ડૉક્ટર પાસે લઈ જઈને એને પણ આપણે ઈલાજ કરાવી શકીએ. બીજી કોઈ પણ આજુબાજુમાં વુમન હોય એને કોઈ તકલીફ પડતી તો એની પણ આપણે માહિતી આપી શકીએ અથવા એને ત્યાં જવા માટે આપણે પ્રોત્સાહિત કરી શકીએ તમે અહીં જઈને આ સંસ્થાનો કોન્ટેક કરો એમ. અને એ સિવાય પણ કોઈને કંઈ માહિતી હોય તો એના માટે બહેનોને કોઈ ઘરના ઝઘડા હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ વ્યસનમુક્તિમાં એના પતિ હસબન્ડ છે કોઈ મારપીટ કરતા હોય તો એ પણ આ NGOનો કોન્ટેક કરી શકે. તો એના માટે પણ એ લોકો ટીમ તત્પર છે, એના માટે સહેલી છે, આવા ઘણા પણ કેન્દ્રો છે કે જે આભા મેડમ છે જે એના પ્રશ્નો સોલ્વ કરી શકે છે. અને ક્યારે પણ કોન્ટેક કરો તો તમે તાત્કાલિક એ લોકો આપીને તમને એનું પ્રશ્ન હલ કરી શકે છે.